આગળ વાત કરીએ વડોદરાથી એક મહત્વના સમાચાર. વડોદરા જિલ્લા પંચાયતની ડાયરીમાં ગોટાળા સામે આવ્યા છે. કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતની ડાયરીમાં ગોટાળા જોવાયા. ડાયરીમાં બે વિરોધ પક્ષના નેતા દર્શાવાયા છે, પરેશ ધાનાણી અને શંકરસિંહ વાઘેલાને બતાવ્યા છે વિપક્ષના નેતા. જી હા, રાજ્યના અનેક મંત્રીઓ અને સંસદીય સચિવ પણ બતાવવામાં આવ્યા છે. પૂર્વ ધારાસભ્યોને પણ સંસદીય સચિવ બતાવ્યા છે. આમ જિલ્લા પંચાયત વિપક્ષ નેતાએ ડાયરી કૌભાંડનો આક્ષેપ કર્યો છે. 50-60 રૂપિયાની ડાયરી 100 રૂપિયામાં છપાવી હોવાની વિગતો અત્યારે બહાર આવી રહી છે. જિલ્લા પંચાયતની વડોદરા જિલ્લા પંચાયતની ડાયરીમાં આ પ્રકારના ગોટાળા સામે આવ્યા છે. કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતની ડાયરીમાં આ ગોટાળા છે, જેમાં વિપક્ષના બે નેતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એક તો પરેશ થાનાણી, બીજા શંકરસિંહ વાઘેલા. આમ વિપક્ષના બે નેતા બતાવવામાં આવ્યા છે. તો બીજી બાજુ રાજ્યના અનેક મંત્રીઓ અને સંસદીય સચિવ પણ આ ડાયરીમાં બતાવાયા છે, જ્યારે કે પૂર્વ ધારાસભ્યોને પણ સંસદીય સચિવ બતાવવામાં આવ્યા છે. આમ જિલ્લા પંચાયત વિપક્ષ નેતાએ ડાયરી કૌભાંડનો આક્ષેપ કર્યો છે. રવિ અગ્રવાલ અમારા સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ગયા છે વડોદરાથી. રવિ, વડોદરામાં જિલ્લા પંચાયતની ડાયરીમાં જે પ્રકારે ગોટાળા જોવાયા છે, શું શું બહાર આવ્યું છે? બિલકુલ સંજીવની, જિલ્લા પંચાયતની ડાયરીમાં ખૂબ જ મોટા ગોટાળા સામે આવી રહ્યા છે. અને આ ડાયરી 5 લાખના ખર્ચે 5000 જેટલી ડાયરીઓ છપાવી છે. અને ખાસ કરીને જે ડેપ્યુટી ડીડીઓ પંચાયત છે તેમના અને જે પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી સમિતિ હોય છે તેમના અધ્યક્ષને ડાયરી છપાવી છે. મહત્વની વાત છે કે ડાયરીમાં ફક્ત વિરોધ પક્ષના નેતા બતાવાયા છે. હજુ પણ કોંગ્રેસ સાથે જિલ્લા પંચાયતમાં જે કોંગ્રેસના સભ્યો છે તે શંકરસિંહ વાઘેલાને વિરોધ પક્ષના નેતા માની રહ્યા છે, સાથે સાથે પરેશ ધાનાણી પણ વિરોધ પક્ષના નેતા માની રહ્યા છે. આ સમગ્ર ડાયરીની બાબત જયારે ડેપ્યુટી ડીડીઓ જે પંચાયતના ઓફિસમાં પૂછતા તેમને વિગત આપવાની ના પાડી દીધી છે. તેમના કર્મચારીઓએ મીડિયામાં જાણે સ્વતો પાડ્યો તેવી રીતના લેખિતમાં જો માહિતી માંગશો તો જ આપવામાં આવશે તેવી વાત કરી છે. આમ સમગ્ર વિવાદ સામે આવ્યો છે. બિલકુલ રવિ, માહિતી માટે આભાર આપનો. તો વડોદરા જિલ્લા પંચાયતની ડાયરીમાં આ પ્રકારના ગોટાળા સામે આવ્યા છે, જેમાં બે વિરોધ પક્ષના નેતા દર્શાવાયા છે. કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતની આ ડાયરી, જેમાં પરેશ ધાનાણી અને શંકરસિંહ વાઘેલાને વિપક્ષના નેતા, આમ બે નામ વિપક્ષના નેતા તરીકે બતાવાયું છે. તો રાજ્યના અનેક મંત્રીઓ અને સંસદીય સચિવ પણ બતાવવામાં આવ્યા છે.